બને છે ગરમા ગરમ ચા. જો અમે દીસુને વેણી બનાવી હતી બધી જ છૂટી પાડીને, કારણ કે કાલે એટલા બધા એના ડાકલા કર્યા છે, એટલા બધા ડાકલા કર્યા છે કે ના પૂછો વાત. તો ચલો, આજે તો નવરાત્રિનો 9મો દિવસ છે, છેલ્લો દિવસ છે. હવે આજે પણ એ રેડી થઈ જશે સરસ, અને પછી તો હવે કાલથી તો આપણે જે હતું એ જ. તો ચલો વ્લોગમાં બન્યા રહેજો. હેલો, કેમ છો? તો જુઓ, આજે અમારે આપણે શું કહે નવરાત્રિની નોમ છે, નોમની તિથિ છે, એટલે આજે અમારા ઘરે નિવેદ છે. તો નિવેદમાં અમારે બનાવવાની છે ખીર. એટલે જો ભાત બનાવીને અને દૂધમાં ઉકાળવા મૂકી દીધા છે. આ બાજુ બદામ કટ કરી દીધી અને આ બાજુ લોટ બાંધી દીધો છે, જેમાં અમારે મીઠું નથી નંખાતું. અને આની ડબલ પડની રોટલી આપણે 9 કરવાની છે. તો હવે હું ખીરને રોટલી કરી દઈશ અને લોટ બાંધી દીધો છે. અને ખીર થઈ જાય પછી નિવેદ કરીશું, તો હું તમને બતાવીશ. એ લોકોએ નિવેદ તૈયાર કરી દીધા છે, આ રીતની ડબલ પડની રોટલી અને ખીર. અને આ બાજુ દીવો તૈયાર કરી દીધો છે શુદ્ધ ઘીમાં, અગરબત્તી અને માતાજીનો જો અમે અવશણગાર કર્યો છે. તો હવે નિવેદ જારીશું અને આ બાજુ શ્રીફળ લાવી દીધું છે. તો ચલો હું તમને. ભવાની માત કી જય. બસ આવી રીતે 9 રોટલીના 9 ટુકડા આપણે લઈ લેવાના છે. અને તમે કેવી રીતે કરો છો એ પણ અમને કહેજો. આ રીતે 9 રોટલીને કરી દેવાની છે. અને હવે શ્રીફળ ધરાવે છે. તો જો શ્રીફળ પણ આપણે ધરાવી દીધું છે અને અહીંયા સેસ પણ મૂકી દીધી છે. અને હવે આ બધું કુંવારિકા ખાશે એટલે દીસીતા ખાઈ લેશે અને આપણે આમાંથી પ્રસાદી લઈશું. તો હે ભોળી ભવાની માં, અમારા ઘરે પધારો જમવા. જો અને અહીંયા જળ અને તુલસીજી પણ આપણે ધરાવી દીધા છે. તો બોલો ભવાની માત કી જય. ભવાની માની થાય, આરતી ભવાની માની થાય, આ જગમગ જગમગ થાય. પર અમે તો જમી લીધું છે ઉઠીને, અને હવે આરામમાં છે. અને હવે હું પિનાકીન છીએ. કેવું પિનાકીન, ખીરમાં કેમનું છે? સારું ને? અને ડબલ પડની રોટલી
બહુ મજા આવી ગઈ. હે જોઈ લો, બહુ મસ્ત છે. કાલનું કોબીજનું શાક છે પૂરું કરીશું. આ પરમ ચણા પાછા લાવ્યો હતો અને આ સમયથી પ્રસાદ આવેલો છે. તો ચલો અમે જમી લઈએ. દીશુને રેડી કરી દીધી છે. એ દીશુ આમ તો જો મોઢું બધાય લોકોને. હા નીચે જો મંદોશ, મંદો આવી ગયો છે. તો જોઈ લો કેવી કરી છે રેડી. એ કહેજો બરો હું તમને બતા. આવી રીતનું આપણે કંઈક કરી નાખ્યું છે અને કેવી લાગે છે એ પણ કાલે જેવી રીતે કોમેન્ટ કરી છે ને સરસ સરસ એ બી જ આજે. સર આપણે તો કોણ હોય, આપણે ઘણા ઘણા બે ત્રણ જણ છે. વૃષાલીબેન છે, પછી મારી ફ્રેન્ડ છે, પેલી જયમિની છે, કોટવાની ભાવના છે. કોમેન્ટ કરે છે સારી. તો દીશુને કહી દેજો કે કેવી લાગે છે. દીશુને ટીકો હલે છે એટલે દીશુ એવું કહે છે કે સેલો ટેપ લગાવી દેવી છે. દીશુની બુદ્ધિ તો બપર બપર કરે. સારું ચલો હવે જવું છે ને. તું કહો યાર. એવું હું તો એવું કહું છું ને, ક્યાંથી આવ્યો છે. હું તો એવું કહું કે ના ભાઈ આપણે સુઈ જ જવું છે. તો તું સુઈ જાય એવું કહી દે. હે દીશુ એ તું બોલે સાચું બોલે. સારું ચલો હેડો. Thank you.
મસ્ત એવી જલેબી, કેમ કે કાલે તો દશેરા છે એટલે જલેબી તો આપણે ખાવી જ પડે એડવાન્સમાં. તો મસ્ત કડક કડક જલેબી છે, જો જોતા જ મોંમાં પાણી આવી જાય એવી છે. તો ચલો નાસ્તો તમને બતાવીશ હમણાં કે શું નાસ્તો આપે છે. આજના નાસ્તામાં હતી ભેલ, બોમ્બે સ્ટાઇલની છે, જો સરસ મજાની ભેલ છે. અને આ બાજુ દશેરા થઈ ગયું છે, આપણે એડવાન્સમાં જ એટલે આ ફાફડા છે. આ બાજુ અંદર જલેબી છે, મરચા છે, સંભારો છે, અને આ બાજુ આપણે ચટણી લઈ લીધી છે. તો જુઓ, આવી જાઓ દશેરાના ફાફડા જલેબી ખાવા માટે. અને ભેલનો નાસ્તો છે, તો ચલો હવે હું ભેલ ખાઈશ. એક પરમની છે ને એક મારી છે. જોરદાર છે. બોલો કેમ છો બધા. જો હું અત્યારે નાસ્તો કરું છું ભેલનો, બહુ જ મસ્ત છે. કેપ્સિકમ, ટામેટા, કોબીજ બોબીજ બધું જ નાખીને એટલી ફાઇન બનાવી છે, ખરેખર બહુ જ મસ્ત બનાવી છે. અને ગ્રીન ચટણી તો એટલી ફાઇન છે, આમાં એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો ચલો જો આજના બ્લોગનો એને આપણે અહીંયા જ કરીશું. સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો નવા આવ્યા હોય તો, અને બેલ આઇકનને જરૂરથી દબાવજો જેથી અમારો પહેલો વિડીયો તમને મળી શકે. અને હવે નવરાત્રિના 9 દિવસ અહીંયા પૂરા થઈ ગયા છે, આજે છેલ્લો દિવસ છે. અને આજે સવારે 7 કે 7:30 સુધી સવાર ગરબા થવાના છે. તો જેટલું બતાવશે એટલું અમે તમને બતાવીશું, પણ બ્લોગના એનું એડવાન્સમાં કરી દઉં છું, કેમ કે પછી બહુ જ અવાજ હશે તો મજા નહીં આવે તમને લોકોને. અને સરસ 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 કોમેન્ટ કરી દેજો. અને મારા છેલ્લા 2 વિડીયોમાં જેટલા મારા 2 બ્લોગમાં બહુ મસ્ત આવ્યા છે વ્યુઅર્સ, એવા ને એવા જ આગળ વધે, આવો સપોર્ટ અને આવો જ પ્રેમ આપતા રહેજો. તો ચલો હવે કાલે મળીશું, કાલે દશેરા છે, તો બધાને એડવાન્સમાં હેપી દશેરા. તો ચલો ટાટા, બાય બાય, ગુડ નાઇટ, રાધે રાધે.